गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नवचेतन साइंस स्कूल यूट्यूब चैनल में आप सर्वे हार्दिक स्वागत है। आज आप बात करवानी छे धोरण 11 विषय वाणिज्य व्यवस्था ने संचालन अने तेनी अंदर पाठ एक तेनो मुद्दों एटले के वेपार अने वाणिज्य वच्चे नो जे तफावत छे तेनी आपणे चर्चा आज करवानी छे। तो के तेमा वात करिए जो सौ प्रथम शू कहे छे, तो के तफावत नो प्रथम मुद्दों जैसे अर्थ, तो के वेपार एटले नाणाना बदला में वस्तु के सेवानो विनिमय थाय छे। एटले के वेपार में शू छे, तमे रुपया आपो छो तो रुपियाना बदले तमारा शू छे के सेवा के वस्तुनो विनिमय करवानो छे। एटले के तमे वेपारी पासे जाओ छो, वेपारीने रुपया दियो छो, बदला में वस्तु मेळवो छो, का तो तमे रुपियाना बदले सेवा मेळवो छो। एटले के वेपारनी ज्यारे वात करीए त्यारे वेपारमां नाणाना बदले वस्तु के सेवानो विनिमय एटले के आदान प्रदान करवामां आवे छे, मालिकीनी फेरबदली करवामां आवे छे। ज्यारे वाणिज्यनी वात करीए त्यारे वाणिज्यमां वेपार उपरांत वेपारनी सहायक सेवाओनो समावेश थाय छे। जे आपणे पहेला चर्चा करेली कि जे आपणे कही के गोडाउननी सेवा, बेंकिंग सेवा छे, पत्र व्यवहार छे, ट्रांसपोर्टेशन जे छे, એ બધી જ વસ્તુઓનો સમાવેશ ક્યાં થાય છે? તો કે એ બધી વસ્તુઓનો સમાવેશ જે છે આપણે વાણિજ્યમાં કરવામાં આવે છે। ત્યારબાદ જો વાત કરીએ તો કાર્યક્ષેત્રની, વેપારનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે। એટલે કે એનો ક્રાઇટેરિયા કેટલો છે? મર્યાદિત કે લિમિટેડ છે, એનાથી બહાર નથી જતું। આપણે જોઈએ છીએ કે વેપારની પ્રવૃત્તિ છે તો એ વેપારની પ્રવૃત્તિ અમુક મર્યાદિત હોય છે, કે એનું કાર્યક્ષેત્ર વેપાર પૂરતું જ હોય, ખરીદીને વેચાણનું બે જ કાર્ય હોય છે, એને ત્રીજું કોઈ કાર્ય કરવાનું નથી આવતું। એટલે કે કાં તો ખરીદી કરવી ને કાં તો વેચાણ કરવું, એનાથી વિશેષ એને કંઈ કરવાનું જ નથી હોતું। જ્યારે વાણિજ્યની વાત કરીએ ત્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે? ખૂબ જ વિશાળ કાર્યક્ષેત્ર છે। માત્ર એક આપણે એમ કહીએ કે એને ખરીદ વેચાણનું કાર્ય કરવાનું નથી, પરંતુ વાણિજ્યની જ્યારે વાત કરીએ ત્યારે કેટલાય બધા પ્રકારની સેવાઓ એને કરવાની હોય છે। વાણિજ્યમાં આપણે વાત કરીએ બેન્કિંગ સેવા છે, ટ્રાન્સપોર્ટેશનની સેવા છે, બીજી ઘણી બધી સેવાઓ, વખારની સેવાઓ છે। એટલે કે વાણિજ્યની જ્યારે વાત કરીએ ત્યારે વાણિજ્યમાં વેપારનો સમાવેશ જે છે એ થઈ જાય છે। એટલે કે વેપાર પણ એક વાણિજ્યનો જ એક પ્રકાર છે એમ આપણે કહી શકીએ। ત્યારબાદ જો વાત કરીએ તો પક્ષકારોની જો વાત કરીએ તો વેપારમાં પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય, કે તમે વેપાર કે જ વેપારી છો તો તમારા ગ્રાહકો જે છે તમારાથી પરિચિત હશે, તમને જે ઓળખતા હશે અને તમારી આજુબાજુના કે નજીકના સ્થળના જ હશે ગ્રાહકો, એનાથી બહાર નહીં હોય। એટલે કે અહીંયા તમે જેની પાસે ખરીદી કરો છો એ તમને ઓળખતા હશે, જેમને તમે વેચાણ કરો છો એને તમે ઓળખતા હશો, એટલે કે એકબીજાને ઓળખતા હશે અને નજીકના સ્થળેથી જ આ કાર્ય જે છે થતું હશે। જ્યારે વાણિજ્યની વાત કરીએ ત્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો જે છે એ દૂરના અને અપરિચિત પણ જે છે હોઈ શકે છે, અને તોય જ સહાયક સેવાઓ જે છે આપણે જોઈએ છે કે મેળવીએ છીએ। બેન્કિંગમાં જાય આપણે બેંકમાં, તો બેંકમાં કાંઈ આપણા દરેક લોકો ઓળખીતા નથી હોતા, કે ટ્રાન્સપોર્ટમાં કાંઈ આપણે માલ મંગાવીએ તો ટ્રાન્સપોર્ટવાળા કાંઈ આપણે ઓળખીતા નથી હોતા। તો ભલે આપણે એમ કહીએ કે આપણાથી દૂર છે, આપણાથી અપરિચિત છે, તો પણ આ પ્રકારની સેવાઓ જે છે આપણે મેળવી શકતા હોય છે। તો આ એક મોટો ફાયદો જે છે વાણી એમ છે કહી શકીએ। ત્યારબાદ જો હવે વાત કરીએ આપણે તો હવે અહીંયા વાત કરવાની છે આપણે ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રીઝની, તો કે માનવીની જરૂરિયાતો સંતોષવા કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરી અને તુષ્ટિગુણ મેળવવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। એટલે કે ઉદ્યોગ અર્થાત શું છે? તો કે ઇન્ડસ્ટ્રીઝ। એટલે કે અહીંયા ઉદ્યોગમાં શું વાત કરવામાં આવે છે? તો કે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા કરી અને એક નવી વસ્તુ બનાવવાની પ્રક્રિયા કરે છે। એટલે કે કાચો માલ ક્યાંકથી પહેલાં લઈ આવી અને તેનું આપણે એમ કહીએ કે તૈયાર માલમાં ઉત્પાદન કરવાનું સ્થળ એટલે ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રીઝ। દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે જંગલમાંથી લાકડું કાપી અને લાકડાનું ફર્નિચર બનાવવું, તો એક વસ્તુના દૃષ્ટિકોણમાં ઉમેરો કરવો કે કાચો માલ લાકડું છે તો લાકડામાંથી ફર્નિચર બનાવવું, બીજી કોઈ વસ્તુ બનાવી, તો એ દૃષ્ટિકોણનો ઉમેરો થયો। તેવી જ રીતે રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું, પ્લાસ્ટિકમાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવું, કે લોખંડમાંથી અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરવું, તો એ બધી વસ્તુ શું છે? તો કે એ બધી વસ્તુ જે છે એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ। તો કે ઉદ્યોગના લક્ષણોની જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે તેમાં ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, દૃષ્ટિકોણનો ઉમેરો, માનવ શ્રમ, કુદરતી સંપત્તિ, યાંત્રિક સાધનો વગેરે બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે। એટલે કે આ એક માત્ર એક અંક કે ઉત્પાદનનું કાર્ય જ નથી થતું, ઉત્પાદન સિવાયના ઘણા બધા પ્રકારો થાય છે,
જેમ આપણે વાત કરી કે ભાઈ ઉત્પાદન કરે છે, આર્થિક પ્રવૃત્તિ, ખરીદ વેચાણનું કાર્ય કરે છે, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરે છે, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, દૃષ્ટિકોણનો ઉમેરો એટલે કે એક વસ્તુ જે છે તેમાં કાંઈક સુધારો વધારો કરીને નવી વસ્તુ બનાવવાનું કાર્ય કરે છે, માનવ શ્રમ એટલે કર્મચારીઓ જે છે કામ કરે છે, કુદરતીના યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધું ઘણું બધું જે છે અહીંયા કરવામાં આવતું હોય છે. તો ત્યારબાદ જો વાત કરીએ આપણે ઉદ્યોગોના વર્ગીકરણની વાત કરીએ તો તેને મુખ્યત્વે ત્રણ વિભાગમાં જે છે આપણે વહેંચી શકીએ છીએ. તેમાં પ્રાઇમરી કે પ્રાથમિક ઉદ્યોગની જ્યારે વાત કરીએ ત્યારે આ ઉદ્યોગો કેવા છે, મૂળભૂત કે પાયાના ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ કે જે મુખ્યત્વે કુદરત સાથે સૌથી વધારે સંકળાયેલા ઉદ્યોગો હોય ને તો એ આ પ્રાથમિક કે પાયાના ઉદ્યોગો કહી શકીએ. દાખલા તરીકે આપણે જો જોઈએ તો કુદરત પર નિર્ધારિત છે કે ભાઈ મત્સ્યપાલન છે કે મત્સ્યપાલન જે છે કે દરિયામાંથી આપણે માછલી પકડીએ અને તેનું વેચાણ કરીએ તો એ કુદરત સાથે સીધું સંકળાયેલું છે. ખેતી કરીએ આપણે, પશુપાલનની વાત કરીએ, મરઘા કે બતકાના ઉછેરની વાત કરીએ, તો આ બધા ઉદ્યોગો કેવા છે કે જે કુદરત સાથે જ આપણે એમ કહીએ કે સંકળાયેલા છે. પશુપાલનની વાત કરીએ આપણે, ગાય હોય, બકરા હોય વગેરે, એનું પાલન કરવું, મરઘા ઉછેર કરવો, બતક ઉછેર કરવો, તો આ બધી વસ્તુઓ કેવી છે તો એ બધી સીધે સીધી ક્યાંક ને ક્યાંક કુદરત સાથે સંકળાયેલી વસ્તુ છે. પછી એ મત્સ્ય ઉદ્યોગ હોય તો પણ ભલે, અને કુદરત ઉપર જ નિર્ભર રહીને અહીંયા ઉત્પાદન પ્રવૃત્તિ જે છે એ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ગૌણ ઉદ્યોગો કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝ, તો કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહક સુધી પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે રંગ અને રસાયણ ઉદ્યોગ, તે જ રીતે સ્ટીલ ઉદ્યોગ. તો કે અહીંયા શું વાત કરે છે, તો કે બે પ્રકારની વસ્તુઓના સમન્વયની વાત કરવામાં આવે છે. એટલે કે એક તો જે આપણને આપણે એમ કહીએ કે માનવ સર્જિત જે યંત્ર અને ટેકનોલોજી છે તેની મદદ લઈ અને કુદરતી વસ્તુ જે છે તેને વપરાશયોગ્ય બનાવી અને કરવામાં આવતી પ્રક્રિયા એ ગૌણ ઉદ્યોગ છે. દાખલા તરીકે આપણે જ વાત કરીએ ખાતર ઉદ્યોગ જે છે, તો ખાતર ઉદ્યોગમાં જ્યારે વાત કરીએ આપણે તો ખાતર જે છે કુદરત તરફથી મળે છે, તો તેમાં ઘણી બધી પ્રકારની પ્રક્રિયા કરી અને વપરાશલાયક વસ્તુ મશીનરી દ્વારા બનાવવામાં આવે છે. તો એ કુદરત તરફથી મળેલી ભેટમાં કાંઈક પ્રક્રિયા કે પ્રોસેસ કરીને એક નવી વસ્તુ બનાવવાનું કાર્ય કરવું. રંગરસાયણ ઉદ્યોગની વાત છે, સ્ટીલ ઉદ્યોગની વાત છે, લાકડા ઉદ્યોગની વાત છે, લોખંડ ઉદ્યોગની વાત છે, તો આ બધી વસ્તુઓ જે છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ જો વાત કરીએ આપણે આનુષંગિક ઉદ્યોગ, તો કે આ ક્ષેત્ર જે છે એ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ જે છે તેનાથી થોડુંક વધારે વિશાળ ક્ષેત્ર ધરાવે છે અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની સૌથી વધુ નજીક હોય છે. કે જે આજ આપણે વાત કરીએ કે ભાઈ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગમાંથી જે વસ્તુઓ મળે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા કરીને વસ્તુને વપરાશયોગ્ય બનાવે છે, બરાબર. દાખલા તરીકે આજ આપણે જોઈએ ડેરી ઉદ્યોગ છે, ઠંડા પીણાનો ઉદ્યોગ છે, બેકરી ઉદ્યોગ છે, આ વગેરે બધા આનુષંગિક ઉદ્યોગો જે છે, બરાબર છે. કે તેમાં આપણે એમ કહીએ કે ત્યાંથી થોડુંક એક સ્ટેપ વધી જાય છે. આ બધા ઉદ્યોગો જે આપણે જોયા કે ભાઈ સેકન્ડરી જે છે કે પ્રાઇમરી ઉદ્યોગ છે તેનાથી થોડાક આગળ છે, કે જેમાં આપણે એમ કહીએ કે બેંક છે, વીમો છે, વખાર, આળતિયા, માહિતી સંચાર વગેરે બધી જ બાબતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આજે આપણે એમ કહીએ કે ભાઈ ખેડૂત દ્વારા જે છે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે તો એ પ્રાથમિક ઉદ્યોગ થયો. ઘઉંમાંથી બ્રેડ બનાવવામાં આવે તો બ્રેડ જે છે એ આપણે એમ કહીએ કે ગૌણ ઉદ્યોગનું ઉત્પાદન છે. પછી બ્રેડમાંથી આપણે પાઉં બનાવીએ, બિસ્કિટ બનાવીએ તો વગેરે, એ બધો કેવો છે, તો કે એ થયો પાછો આનુષંગિક ઉદ્યોગ. એટલે કે એક વસ્તુ જે તૈયાર થઈ છે એમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી. આ ડેરી ઉદ્યોગ છે, દૂધમાંથી આપણે જોઈએ છે કે દૂધ પ્રાઇમરી ઉદ્યોગ થયો. પ્રાઇમરી ઉદ્યોગમાંથી આપણે દૂધમાંથી દહીં બનાવીએ, દહીંમાંથી છાશ બનાવીએ, તે જ રીતે લચ્છી, આઈસ્ક્રીમ છે, ક્રીમ છે વગેરે બધી જ વસ્તુ જે છે એ આનુષંગિક ઉદ્યોગનું ઉદાહરણ થયું. તો આ રીતે આ ઉદ્યોગ જે છે એકબીજાથી ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે અને એકબીજાથી થોડું ઘણું જે છે આપણે એમ કહીએ કે વધારો સૂચવે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ યુનિટ કે પાઠ જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં જે છે આપણે નવો પાઠ જે છે એ સ્ટાર્ટ કરી દઈશું.